मॉर्निंग। चलिए मित्रों, तो आज आपणे जे आपणो सब्जेक्ट छे एनी अंदर जे टॉपिक्स ये आपणे चर्चा करी हती जे ग्राफिकल मेथड आपणे सेशन थी चालू छे। ग्राफिकल मेथड नी अंदर जे मेन पॉइंट्स चर्चा करी हती आपणे के एनी अंदर मेजर पॉइंट्स जे छे एना के जे एक्सट्रीम पॉइंट सॉल्यूशन मेथड एनी अंदर આપણે પ્રીવિયસલી એક એક્ઝામ્પલ પણ જોયું હતું કે જેની અંદર એક આપણને એક મેક્સ ઝેડ કન્સ્ટ્રેન્ટ આપેલી છે, લાઈક 15x1 + 10x2, એની અંદર કે તમારે આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ્સ પણ ત્રણ આપેલી હતી, એસટી જે તમારી સમક્ષ હાલ મોજુદ છે, એન્ડ એ કાલે આપણે જે પ્રીવિયસ ચર્ચા કરી હતી અંદર મેજર પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે એ મેજર પોઈન્ટ ની અંદર આ જે લેસ ધેન ઇક્વલ્સ ટુ કાં તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ના ફોર્મમાં આપણને જે કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય છે, બરાબર, એને આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ કે ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરીએ અને એના કોઓર્ડિનેટ્સ પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કર્યા, એન્ડ તો ઇક્વલ્સ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા બાદ આપણે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ થઈ જાય ત્યારબાદ x1 અને x2 નો આપણે જે એના ડિફરન્ટ ડિફરન્ટ પોઈન્ટ્સ મૂકીને આપણે એને RHS ઇઝ ઇક્વલ ટુ LHS કરીએ છીએ અને ટ્રાય કરીએ છીએ કે પોસિબલ પોઈન્ટ્સ જે આપણને મળે, બરાબર, અકોર્ડિંગ ગ્રાફિકલ મેથડ જે આપણે ગ્રાફિકલ મેથડ યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર કે જે
પોઈન્ટ્સ ફાઇન્ડ કર્યા પછીની જે પ્રોસિજર છે તે પોઈન્ટને પ્લોટિંગ કરવાની છે. અહીંયા મેં ફાઇન્ડ કર્યું કે મેક્સિમમ વેલ્યુ છે 90 અને 60, એટલે કે એક્સ વન અને એક્સ ટુ ની ઉપર જે આપણે પોઝિશન ત્યાં આગળ જે પ્લોટિંગ કરીશું તો એ છે 90 અને 60. તો એની માટે કે જે આપણે આ ગ્રાફ ડેવલપ કર્યો છે એ પોઈન્ટ્સ જે છે આપણે એની અંદર મૂકવાના છે. એની માટે તો પહેલો પોઈન્ટ મૂકીશું આપણે 20, લાઈક ધીસ. ધીસ પોઈન્ટ ની કેપ જો મૂકવી હોય તો તમે તમારા પોઈન્ટ્સ આ રીતે પ્લોટ કરી શકો. તમે જે આ પોઈન્ટ્સ ને પ્લોટિંગ કરવાના છે ત્યારબાદ તમારે પોસિબલ સોલ્યુશન છે કે કેમ, મતલબ કે જે પોઈન્ટ્સ તમે ફાઇન્ડ કરો છો એ પોઈન્ટ્સ ના અકોર્ડિંગ એ ફિઝિબલ રિજિયન છે કે નહીં, એ તમે જ્યારે ત્રણે ત્રણ ઇક્વેશન્સ ના જે પોઈન્ટ્સ આપણે ફાઇન્ડ કર્યા છે એ એના બેઝ ઉપર નક્કી થાય છે, ધેટ ઇઝ અ ફિઝિબલ રિજિયન ઓર નોટ. એન્ડ એકોર્ડિંગ ઇક્વેશન એ તમારા કોઓર્ડિનેટ્સ ને કન્સિડર કરે છે એના એકોર્ડિંગ મુજબ. તમે જોઈ શકો છો આ મુજબ કે 20, 40, 60, 80 અને 100 ફરી આ ત્રણેય પોઈન્ટ ને આપણે પ્લોટિંગ કરી દીધા છે. એન્ડ અકોર્ડિંગ ટુ ગ્રાફ એનાલિસિસ તમારા જે ઇક્વેશન્સ જનરેટ થતા હોય છે પ્લોટિંગ ધ પોઈન્ટ્સ એના અકોર્ડિંગ મુજબ જે સોલ્યુશન પ્રોવાઈડ કરવામાં આવે છે તમને એ ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ તમારે એ નક્કી કરવાનું છે આફ્ટર ધ પ્લોટિંગ ઓલ ધ પોઈન્ટ્સ. ક્લિયર? સો ધેટ યુ વિલ એક્ઝેક્ટ નો કે
सर जे सोल्यूशन जे तुमने आपवामां आवेलुं छे ए फिजिबल रीजन प्रोवाइड करे छे के नहीं ये तमे त्यारे ज नक्की एंड एना अकॉर्डिंग मुजब जे आपणे आ तैयार करी रह्या छीए ग्राफ पेपर माटे बिकॉज जो आपणे बोर्ड ऊपर वर्क करता होत तो फटाफट पती जाय बट कॉम्प्यूटर नी अंदर तमे आ शीखवाड़ी रह्यो छो तमने એટલે તમને એક વ્યૂ છે એક્ઝામ્પલ નો એક પ્રોપર વ્યૂ મળે એન્ડ એના અકોર્ડિંગ તમે જોઈ શકો છો કે આજે પોઈન્ટ્સ નું જે પ્લોટિંગ કરી છે તમારા સમક્ષ દરેક પોઈન્ટ્સ એક્સ વન અને એક્સ ટુ પોઝિશન ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે પ્લોટિંગ કરીએ છીએ બરાબર દેટ બેઝિક રિક્વાયરમેન્ટ છે એ બેઝિક રિક્વાયરમેન્ટ ના એકોર્ડિંગ તમે આ ગ્રાફ પેપર ઉપર પોઈન્ટ્સ ને જે આપણે પ્લોટિંગ કર્યું છે એ પ્લોટિંગ પ્રોપર વે ની અંદર હવે આપણે આની અંદર જે ઇક્વેશન્સ જે આપણે કેલ્ક્યુલેટ કરી હતી ફાઇન્ડ આઉટ કરી હતી એ ઇક્વેશન્સ ની મદદ થી સૌથી પહેલા આપણે ચેક કરીશું પહેલી ઇક્વેશન જે એક્સ વન 90 છે તો એક્સ વન 90 જે એક્સ ટુ ની વેલ્યુ છે અહીંયા આગળ આપણે લાઈક કન્સિડર કરીશું બોલને અહીંયા વચ્ચેની પોઝિશન ઉપર એટલે કે લાઈક ધીસ ધ સિમ્બોલ વેર આઈ કેન પુટ માર્ક્સ લાઈક ધીસ ધ 90 સિમ્બોલ ને મે મૂક્યો છે હા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મે બ્લેક ડોટ પ્લેસ કર્યું છે બીકોઝ 90 એન્ડ 0 છે x2 નું ઉપર 0 રહેશે that doesn't make sense however so a as it is rahese equation je tamara mate x1 0 je ane x2 ni je matlab ki 60 so a aa dot je ane hu copy karis and paste karis ahi agar ani agar line hu 60 so a pehli equation na based upar ત્યાં પહેલી ઇક્વેશન જે હતી એના બેઝ ઉપર તમને બે બ્લેક ડોટ તમે તમારા સમક્ષ જોઈ યસ ઓર નો એન્ડ એ બ્લેક ડોટ ની મદદથી ઓકે બંને ને જોડતી એક લાઈન ડ્રો કરી રહ્યો છું એક લાઈન એ આ બે બ્લેક ડોટ ને જોડતી જે લાઈન મેં ડ્રો કરી છે તો આ છે તમારા માટે પહેલી ઇક્વેશન કે જે તમારું એરિયા 60 અને 90 બે જે કોઓર્ડિનેટ્સ મળ્યા હતા આપણને કર્યા છે બરાબર ઇક્વેશન જે x1 ની 60 છે અને 0 છે તો એ વેલ્યુ લાઈક ધીસ કે અહીંયા એ બ્લેક ડોટ છે અને અગેન હું કોપી એન્ડ પેસ્ટ કરીશ 60 નંબર ની પોઝિશન ઉપર એન્ડ એ 0 છે બાય ડિફોલ્ટ તો એ બે મતલબ કે જે
આ ડોટને સંલગ્ન લાઈન જે થશે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે થશે સમથિંગ લાઈક દીસ સ્ટ્રેટ લાઈન લાઈક દીસ કે જે તમારું ગ્રાફ પેપર છે એના અકોર્ડિંગ મુજબ ધ લાઈન ડેટ કેન ડ્રો. અને હવે તમારો જે એરિયા થાય છે નક્કી કે આ એરિયા જે પોર્શન તમારે જો આને આપવો છે તો યુ કેન ગીવ નંબર ટુ એઝ નંબર નંબર આ બીજા નંબરની ઇક્વેશન છે એના માટે આપણે એને બે નંબર આપ્યો છે. અને આપણે પહેલા તો એક આઉટલાઈન જે છે આઉટલાઈન કરીએ કે ઇક્વેશન્સ આપણે ડેવલપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આને હવે નંબર પહેલા હું આપી દઉં એક નંબર અને હું સેન્ડ ટુ બેક કરી દઈ. સી કમ્પ્યુટરની અંદર જે કામ કરું દેટ ઇઝ નોટ ઇઝી. એક અને બે નંબર આપ્યા છે એ તમને હું લખું છું કે વાય આઈ એમ ગિવિંગ વન એન્ડ બરાબર. હવે ત્રીજી ના એકોર્ડિંગ પહેલા આપણે વેલ્યુઝ મૂકી દઉં. પહેલાં તો ઇક્વેશનની છે 40 બરાબર છે, 0x1 છે અને x2ની વેલ્યુ છે 40. એક જ કે કોઓર્ડિનેટ છે આગળ એ 40 પ્લેસ કરીએ તો કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ વી તો ધ પોઈન્ટ વેર વી કેન 40 ડિસ્ટન્સ મળે છે આપણને એ આ રીતે આના એકોર્ડિંગ કેન ડ્રો. So this is the third equation plotting the graph. જેથી કરીને તમારી આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ ને તમે કઈ રીતે પ્લોટ કરી આવે છે કે નહીં. એકોર્ડિંગ માય કન્સર્ન ઓકે હા, હવે એક પોઈન્ટ તમને અહીંયા આગળ હું કહેવા માંગીશ. ખાસ કરીને આ સાંભળવાનું છે, ત્રણે ત્રણ પોઈન્ટ મતલબ કે ત્રણે ત્રણ ઇક્વેશન્સ આપણે ગ્રાફ પેપર ઉપર પ્લોટિંગ કરી દીધી છે વિથ ધ નંબર્સ 1, 2 એન્ડ 3 બરાબર. એ તમે હવે શાંતિથી પ્રોપરલી ચેક કરી શકો છો કે કઈ રીતે મેં અહીંયા આગળ ગ્રાફ પેપર ઉપર આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ પ્લોટિંગ કરી. યસ ઓર નો? ઓકે, હવે અહીંયા આગળ એક વાત તમને એ કહેવાની છે કે આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ છે એ અહીંયા આગળ આપણે પ્લોટ કરી દઈએ. આ ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આપણને જે એના કોઓર્ડિનેટ્સ મળ્યા, કોઓર્ડિનેટ્સ મળ્યા પછી એને આપણે ગ્રાફ પેપરની અંદર એટલે કે ગ્રાફ પોઈન્ટની અંદર આપણે એને રિપ્રેઝન્ટ કર્યા. હવે શું કરવાનું છે તો કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય, મતલબ કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય તો કે આપણે આ લાઈન બે પોઈન્ટ્સ ને કનેક્ટેડ લાઈન જે ડ્રો કરી તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય. અહીંયા ધ્યાન રાખજો ખાસ, તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ ની અંદર આપણે ઇનસાઇડ એરિયા કવર કરવાનો છે. શું કરવાનું છે? ઇનસાઇડ એરિયા કવર પડે છે.
शोनो ए लेस देन इक्वल टू सिंबल होय तो वी आर कंसीडरिंग द इनसाइडर एरिया. फॉर एग्जांपल के તમે જોયું અહીંયા આવી ગયા કે પહેલી ઇક્વેશન તમે જે આ 60 અને 90 ની ડ્રો કરી તો એની માટે લેસર ઇક્વલ ટુ 3 ઇક્વેશન ની અંદર છે તો 60 થી લઈને 90 સુધીનો એરિયા. અહીંયા ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ, 60 થી લઈને 90 સુધીનો એરિયા એટલે કે આ એરિયા જે છે બધો જ કે આપણે કવર થાય. કઈ રીતે? તો તમે જોઈ લો લાઈક ધીસ. I am inserting the lines. તમારે તમને આઈડિયા ઇન્સર્ટ થઈ જશે. તો એરિયા that can enter બરાબર કલર આપી દઈએ. આ જે એરિયા હું એટલા માટે અહીંયા આગળ આવીને મૂકી દઉં છું, આ એરિયાને જ આપણે કન્સિડર કરીએ. ખબર? આ કોઈ પહેલી લાઈન જે ડ્રો કરી તો આપણે 60 થી લઈને 90 સુધીનો એરિયા આપણે કવર કર્યો. યસ ઓર નો? ઈ લાઈન ડ્રો કરી તો જે આ 60 ની લાઈન છે એટલે કે હવે આ એરિયા એટલે કે હું જે આ એરિયા છે મતલબ કે ધીસ વન એરિયા એટલે આ એરિયાની હું કરું છું એટલે કે અહીંયા સુધી હું જે હવે ડોટ્સ મૂકતો જઉં છું એ એરિયા જ કન્સિડર થશે. કયો એરિયા? એટલે કે એ આ એરિયા જ્યાં ડોટ્સ મૂકું છું ધેટ એરિયા વિલ બી કન્સિડર. આ એરિયા રિમૂવ થઈ જશે. આ એરિયાને હાલ યલો કલર મૂક્યો છે મેં, દેટ ઇઝ નોટ કન્સિડર. જે બ્લેક ડોટ છે એ જ કન્સિડર કરવાનું. ઓકે, તો ઈ ઇક્વેશન ની મદદથી આપણે એક આ એરિયા કન્સિડર કરી શકીએ. જે આ ઉપરનો એરિયા એ બધું જ બ્લેક થશે. ઈ જે લાઈન કે જે ડ્રો કરી આપણે ઇક્વેશન પ્લોટ કરી તો આ એરિયા બી કન્સિડર થશે નહીં. એન્ડ આનો કલર છે હું યલો કરું છું, આઈડિયા ક્યોર થઈ જશે. હવે કયો એરિયા કન્સિડર થાય છે તો તમે જોઈ લો. કંટ્રોલ ત્યાં મેં ડોટ્સ મૂક્યા છે તો હવે જે આ પોઈન્ટ જે તમને મળ્યા છે તો એના બેઝડ ઉપર આ પોઈન્ટને બી હું કન્સિડર કરવા માંગુ છું. બીકોઝ કે ધીસ ઇઝ ધ ફિઝિકલ રિજિયન જે હું અહીંયા આગળ લખી શકું છું. વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ રિજિયન કેમ? કારણ કે જે આ બ્લેક ડોટ્સ તમે જોઈ રહ્યા છો, બ્લેક ડોટ્સ રિપ્રેઝન્ટ
रीजियन जिन में एरिया यहां लिखियो छे बिकॉज ऑफ ये कंसीडर करिए छे आपणे एनी अंदर आ लखवानुं रीजन एटलो छे के तमे जे एक्सट्रीम पॉइंट्स फाइंड आउट कर्या छे ए एक्सट्रीम पॉइंट्स ना अकॉर्डिंग फॉर द फिजिबल रीजन जे डॉट्स मूक्या छे ए एक्सट्रीम पॉइंट्स आपणने मळे छे बराबर एंड आ जे एक्सट्रीम पॉइंट्स मळ्या छे ए एक्सट्रीम पॉइंट्स कया कया छे तो ए हुं लखीश જે તમને આઈડિયા આવશે કે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ કયા કયા કન્સિડર થયા છે મે એના એકોર્ડિંગ મુજબ તમને હું બતાવવા માંગુ છું કે એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ કયા છે બરાબર તો પહેલું એક્સ્ટ્રીમ પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો ઓબવિયસ છે ધેટ ઇઝ 0, 0 બીકોઝ સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કરી કે x1 ઉપર 60 છે તો x2 ની વેલ્યુ કેટલી છે 0 એ પ્રમાણે આપણે મૂવ કરીશું 60 એન્ડ 0 થર્ડ પોઈન્ટ જે છે x1 નું આઈ થિંક 60 થાય એન્ડ y2 x2 નું જે છે એ 20 એવું થશે વિદ્યાર્થી મિત્રો 20 આની થોડું ઉપર નીચે રહેશે બીકોઝ ઓફ નોટ પરફેક્શન એન્ડ ચોથું જે છે સોરી એ તમે જોઈ શકો છો x નું જે છે થશે 30 x1 નું એન્ડ ત્યાં આગળ આ લાઈન ને તમે અહીંયા એડ એડ જો તો તમે 30 મળશે જ્યારે x2 નું મળશે 40 એન્ડ પાંચમા નંબર નું x નું મળશે 0 એટલે કે x1 નું મળશે 0 એન્ડ x2 નું મળશે 40 is the five coordinates extreme points yaha agar likhi sakiye apne ke extreme points are je are tumhe calculate karine pade have shu karvanu che simple as that ke je tamari max z constant che is equals to એને આપણે ઉપરથી કોપી કરી લઈશું બીકોઝ જે એની કન્સ્ટ્રેન્ટ જે છે તમારી મેક્સ ઝેડ વાળી આરિયા કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ વી 15x1 હવે આ જે પોઈન્ટ છે તમે મળ્યા છે 0 0 તો એને પુટ ઓન કરો એન્ડ વેલ્યુઝ ફાઇન્ડ કરતા લાઈક ધીસ એટલે કે પહેલો પોઈન્ટ કેવી રીતે મળશે તમને તો કે 15 × 0 × 0 એટલે કે તમને વેલ્યુ એલી મળશે 0 બરાબર સેકન્ડ વેલ્યુ કેવી મળશે વિદ્યાર્થી મિત્રો તો 15 × 60 910 × 0 900 900 + 0 900 તો લખવું હોય તો આ રીતે 15 × 60 + 10 × 0 એટલે કે તમને વેલ્યુ મળશે વિદ્યાર્થી મિત્રો 900 બરાબર એન્ડ કે બીજા નંબરની વેલ્યુ તમને મળશે વિદ્યાર્થી મિત્રો કઈ તો 15 × 60 + 10 × 20 એટલે કે 15 × 60 થશે વિદ્યાર્થી મિત્રો 900 + 10 × 20 = 200 એટલે થશે તમારે 11 ઓકે એન્ડ ચોથા નંબરની વેલ્યુ જે છે થશે તમારા માટે કે 15 × 20 + 10 × 40 એટલે 15 × 30 થશે વિદ્યાર્થી મિત્રો 450 પ્લસ 10 × 4 = 400 that is equals to 850
एंड लास्ट पांचवा नंबर ने एक्सट्रीम पॉइंट नी वैल्यू तुमने मळशे आ रीते तो 0 એટલે કે 15 गुणिया 0 वत्ता 10 गुणिया 40 तो आनी वैल्यू मळशे तुमने विद्यार्थी मित्रों 400 तो તમે જોયું એ મુજબ કે પાંચે પાંચ એક્સ્ટ્રીમ પોઈન્ટ 1 2 3 4 5 ની વેલ્યુ આપણે તમે જોજો 0 900 1100 850 અને 400 મળી બરાબર તો એમાંથી જે તમારી મેક્સિમમ વેલ્યુ છે એટલે કે 1100 એ તમારા માટે મેક્સિમમ વેલ્યુ થાય વિદ્યાર્થી મિત્રો કઈ થાય 1100 જે મેં હાઇલાઇટ કરી છે તમારા માટે બરાબર ને તો જો હાઇલાઇટ કરી છે એની અંદર કે તમારા માટે જે તમારો આન્સર છે મેક્સિમમ ઝેડ એટલે કે ઝેડ ઇક્વેશન જે વેલ્યુ તમારી કઈ કન્સિડર કરવાની છે તો મેક્સ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ તમારો આન્સર તો છે 1100 ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર અને આ એક ગ્રાફિકલ મેથડ નું એક સિમ્પલ સોલ્યુશન છે છે સિમ્પલ સોલ્યુશન યોર આન્સર એને પણ હું બ્લેક કરીને બોલ્ડ કરી દઉં છું હાઇલાઇટ કરી દઉં છું તમારા માટે ધેટ ઇઝ ધ एक्सट्रीम पॉइंट सोल्यूशन मेथड एनी अंदर अपने previously एक एग्जाम्पल पण જોયું હતું કે જેની અંદર એક આપણને એક મેક્સ ઝેડ કન્સ્ટ્રેન્ટ આપેલી છે લાઈક 15x1 10x2 એની અંદર કે તમારે આપણે સબ્જેક્ટ ટુ કન્સ્ટ્રેન્ટ્સ પણ ત્રણ આપેલી હતી એસટી જે તમારી સમક્ષ હાલ મોજૂદ છે એન્ડ કે કાલે આપણે જે પ્રીવિયસ ચર્ચા કરી હતી અંદર મેજર પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે એ મેજર પોઈન્ટ ની અંદર આ જે લેસ ધેન ઇક્વલ્સ ટુ કાં તો ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ ના ફોર્મમાં આપણને જે કન્સ્ટ્રેન્ટ્સ આપેલી હોય છે બરાબર એને આપણે સૌ પ્રથમ શું કરીએ છીએ કે ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કરી અને એના કોઓર્ડિનેટ્સ પોઈન્ટ્સ ફાઇન્ડ આઉટ કર્યા એન્ડ તો ઇક્વલ્સ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા બાદ આપણે એના કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને કોઓર્ડિનેટ્સ ફાઇન્ડ થઈ જાય ત્યારબાદ x1 અને x2 નો આપણે જે એના ડિફરન્ટ ડિફરન્ટ પોઈન્ટ્સ મૂકીને આપણે એને RHS ઇઝ ઇક્વલ ટુ LHS કરીએ છીએ ટ્રાય કરીએ છીએ કે પોસિબલ પોઈન્ટ્સ જે આપણને મળે બરાબર x1
According graphical method, જે આપણે ગ્રાફિકલ મેથડ યુઝ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એની અંદર કે જે પોઈન્ટ ફાઇન્ડ કર્યા પછીની જે પ્રોસિજર છે તે પોઈન્ટને પ્લોટિંગ કરવાની છે. અહીંયા મેં ફાઇન્ડ કર્યું કે મેક્સિમમ વેલ્યુ છે 90 અને 60, એટલે કે x1 અને x2 ની ઉપર જે આપણે પોઝિશન ત્યાં આગળ જે પ્લોટિંગ કરીશું તો એ છે 90 અને 60. તો એની માટે કે જે આપણે આ ગ્રાફ ડેવલપ કર્યો છે એ પોઈન્ટ્સ જે છે આપણે એની અંદર મૂકવાના છે. એની માટે તો પહેલો પોઈન્ટ મૂકીશું આપણે 20, લાઈક ધીસ. 20 પોઈન્ટની કેપ જો મૂકવી હોય તો તમે તમારા પોઈન્ટ્સ આ રીતે પ્લોટ કરી શકો. તમે જે આ પોઈન્ટ્સ ને પ્લોટિંગ કરવાના છે ત્યારબાદ તમારે પોસિબલ સોલ્યુશન છે કે કેમ, મતલબ કે જે પોઈન્ટ્સ તમે ફાઇન્ડ કરો છો એ પોઈન્ટ્સ ના અકોર્ડિંગ એ ફિઝિબલ રિજિયન છે કે નહીં, એ તમે જ્યારે ત્રણે ત્રણ ઇક્વેશન્સ ના જે પોઈન્ટ્સ આપણે ફાઇન્ડ કર્યા છે એના બેઝ ઉપર નક્કી થાય છે દેટ ઇઝ અ ફિઝિબલ રિજિયન ઓર નોટ. And according the equation ये तुम्हारा coordinates ने કન્સિડર કરે છે એના એકોર્ડિંગ મુજબ તમે જોઈ શકો છો. આ મુજબ કે આપણે 20, 40, 60, 80 અને 100 ફરી આ ત્રણેય પોઈન્ટ્સને આપણે પ્લોટિંગ કરી દીધા છે. એન્ડ according to graph analysis તમારા જે ઇક્વેશન્સ જનરેટ થતા હોય છે plotting the points એના according મુજબ the solution પ્રોવાઈડ કરવામાં આવે છે તમને. એ ફિઝિબલ સોલ્યુશન છે કે કેમ તમારે એ નક્કી કરવાનું છે આફ્ટર ધ
plotting all the points. Here, so that you will exact. So, okay. और जे सॉल्यूशन जे तुमने आपवामां आवेलू छे ए फिजिकल रीजन प्रोवाइड करे छे के नहीं ये तमे त्यारे नक्की एंड एना अकॉर्डिंग मुजब जे आपणे आ तैयार करी रह्या छे ग्राफ पेपर माटे बिकॉज तो आपने बोर्ड पर वर्क करता हो तो फटाफट पती जाए बट कॉम्प्यूटर नी अंदर तमे आ शीखवाड़ी रह्यो छु तमने એટલે તમને એક વ્યૂ છે એક્ઝામ્પલ નો એક પ્રોપર વ્યૂ મળે એન્ડ એના અકોર્ડિંગ તમે જોઈ શકો છો કે આજે પોઈન્ટ્સ નું જે પ્લોટિંગ કરી છે તમારા સમક્ષ દરેક પોઈન્ટ છે એક્સ વન અને એક્સ ટુ પોઝિશન ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે પ્લોટિંગ કરીએ છીએ બરાબર દેટ બેઝિક રિક્વાયરમેન્ટ છે બેઝિક રિક્વાયરમેન્ટ ના એકોર્ડિંગ તમે આ ગ્રાફ પેપર ઉપર પોઈન્ટ્સ ને જે આપણે પ્લોટિંગ કર્યું છે એ પ્લોટિંગ પ્રોપર વે ની અંદર હવે આપણે આની અંદર જે ઇક્વેશન્સ જે આપણે કેલ્ક્યુલેટ કરી હતી ફાઇન્ડ આઉટ કરી હતી એ ઇક્વેશન્સ ની મદદ થી સૌથી પહેલા આપણે ચેક કરીશું પહેલી ઇક્વેશન જે એક્સ વન 90 છે તેઓ એક્સ વન 90 જે એક્સ ટુ ની વેલ્યુ છે જીરો અહીંયા આગળ આપણે લાઈક કન્સિડર કરીશું કોલ ને અહીંયા વચ્ચેની પોઝિશન ઉપર એટલે કે લાઈક ધીસ ધ સિમ્બોલ વેર આઈ કેન પુટ માર્ક્સ લાઈક ધીસ કે 90 સિમ્બોલ ને મેં મૂક્યો છે હા તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેં બ્લેક ડોટ પ્લેસ કર્યું છે બીકોઝ 90 એન્ડ ઝીરો છે એક્સ ટુ તો એક્સ ટુ ઉપર ઝીરો રહેશે દેટ ડઝન્ટ મેક સેન્સ બરાબર તો એ એઝ ઇટ ઇઝ રહેશે ઇક્વેશન છે તમારા માટે એક્સ વન ઝીરો છે અને એક્સ ટુ જે મતલબ 60 તો એ આ ડોટ જે છે એને હું કોપી કરીશ એન્ડ પેસ્ટ કરીશ અહીંયા આગળ એની આગળ લાઈને સાઈન તો એ પહેલી ઇક્વેશન ના બેઝડ ઉપર જે પહેલી ઇક્વેશન જે હતી એના બેઝ ઉપર તમને બે બ્લેક ડોટ તમે તમારા સમક્ષ જોઈ યસ ઓર નો એન્ડ એ બ્લેક ડોટ ની મદદથી ઓકે બંનેને જોડતી એક લાઈન ડ્રો કરી રહ્યો છું ધ લાઈન આ બે બ્લેક ડોટ ને જોડતી જે લાઈન મેં ડ્રો કરી છે તો આ છે તમારા માટે પહેલી ઇક્વેશન કે જે તમારું એરિયા 60 અને 90 બે જે કોઓર્ડિનેટ્સ મળ્યા હતા આપણને
बराबर इक्वेशन जे x1 ની 60 છે અને 0 છે તો k વેલ્યુ લાઈક ધીસ કે અહીંયા એક બ્લેક ડોટ છે અને અગેન હું કોપી એન્ડ પેસ્ટ કરીશ 60 નંબર ની પોઝિશન ઉપર એન્ડ 0 છે બાય ડિફોલ્ટ તો એ બે મતલબ કે જે આ ડોટ ને સલંગ લાઈન જે થશે વિદ્યાર્થી મિત્રો કે આ રીતે થશે સમથિંગ લાઈક ધીસ સ્ટ્રેટ લાઈન લાઈક ધીસ કે જે તમારું ગ્રાફ પેપર છે એના અકોર્ડિંગ મુજબ ધ લાઈન ધેટ કેન ડ્રો અને હવે તમારો જે એરિયા થાય છે નક્કી એ આ એરિયા જે પોર્શન વોશ આઉટ થઈ જશે ત્યાં આગળ તમારો નંબર આપવો જ હોય કેન ગીવ ઇટ ધ નંબર લાઈક ઇક્વેશન્સ એન્ડ અકોર્ડિયન્સ મુજબ પર તમારે જો આને આપવો છે તો યુ કેન ગીવ નંબર ટુ એઝ અ નંબર નંબર ઓકે તો આ બીજા નંબરની ઇક્વેશન છે એના માટે આપણે એને બે નંબર આપ્યો છે અને આપણે પહેલા તો એક આઉટલાઈન જે છે ફોર્મ આઉટલાઈન કરીને એ ઇક્વેશન્સ આપણે ડેવલપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે આને હવે નંબર પહેલા હું આપી દઉં એક નંબર અને હું સેન્ડ ટુ બેક કરી દઈ સી કમ્પ્યુટર ની અંદર જે કામ કરું ધેટ ઇઝ નોટ ઇઝ કે એક અને બે નંબર આપ્યા છે એ તમને હું લખું છું તો વાય આઈ એમ ગિવિંગ 1 એન્ડ બરાબર હવે ત્રીજી ક્વેશ્ચન ના એકોર્ડિંગ પહેલા આપણે વેલ્યુઝ મૂકી પહેલા તો ક્વેશ્ચન ની છે 40 બરાબર છે 0 x1 છે અને x2 ની વેલ્યુ છે 40 એક જ કે કોઓર્ડિનેટ છે આગળ એ 40 પ્લેસ કરીએ તો કંટ્રોલ સી એન્ડ કંટ્રોલ વી તો ધ પોઈન્ટ વેર વી કેન 40 સેન્સ મળે છે આપણને એ આ રીતે આના એકોર્ડિંગ કંટ્રોલ ઓકે તો ધીસ ઇઝ ધ થર્ડ ઇક્વેશન પ્લોટિંગ ધ ગ્રાફ જેથી કરીને તમારી આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ ને તમે કઈ રીતે પ્લોટ કરી આવે છે કે નહીં એકોર્ડિંગ માય કન્સર્ન ઓકે હા હવે એક પોઈન્ટ તમને અહીંયા આગળ હું કહેવા માંગીશ ખાસ કરીને આ સાંભળવાનું છે ત્રણે ત્રણ પોઈન્ટ મતલબ કે ત્રણે ત્રણ ઇક્વેશન્સ આપણે ગ્રાફ પેપર ઉપર પ્લોટિંગ કરી દીધી છે વિથ ધ નંબર્સ 1 2 એન્ડ 3 બરાબર એ તમે હવે શાંતિથી પ્રોપરલી ચેક કરી શકો છો કે કઈ રીતે મેં અહીંયા આગળ ગ્રાફ પેપર ઉપર આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ ને પ્લોટિંગ કરી યસ ઓર નો ઓકે હવે અહીંયા આગળ એક વાત તમને એ કહેવાની છે કે આ જે ત્રણે ત્રણ ઇક્વેશન્સ છે એ અહીંયા આગળ આપણે પ્લોટ કરી દીધું આ ઇક્વલ ટુ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આપણને જેના કોઓર્ડિનેટ્સ મળ્યા કોઓર્ડિનેટ્સ મળ્યા પછી એને આપણે ગ્રાફ પેપરની અંદર એટલે ગ્રાફ પોઈન્ટની અંદર આપણે એને રિપ્રેઝન્ટ કર્યા હવે શું કરવાનું છે તો કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય મતલબ કે લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય
કે આપણે આ લાઈન બે પોઈન્ટ્સ ને કનેક્ટેડ લાઈન જે ડ્રો કરી તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ હોય. અહીંયા ધ્યાન રાખજો ખાસ, તો લેસ ધેન ઇક્વલ ટુ સિમ્બોલ ની અંદર આપણે ઇનસાઇડ એરિયા કવર કરવાનો છે. શું કરવાનું છે? ઇનસાઇડ એરિયા કવર.